વાસણમાંથી દૂધ બહાર ઢોળાઈ જાય તો તે શુકન ગણાય કે અપશુકન, જાણો તેનું રહસ્ય. ઘણીવાર ઘરમાં કોઈ પણ એવી અનિચ્છનીય ઘટના બનતી તે આપણને કોઈને કોઈ વાતનો સંકેત આપે છે. ઘણી વખત નાની નાની વસ્તુઓમાં આપણે જોતા હોઈએ છીએ કે આપણા વડીલો આપણને સલાહ આપતા હોય છે, આ પર ન પડવું જોઈએ, તે ન થવું જોઈએ, તે ન કરાય. જેમ કે આપણા હાથમાંથી કોઈ પણ વાસણનું પડી જવું, અથવા કાચનું તૂટવું, અથવા દૂધનું ઉકળીને ગયા પછી બહાર નીકળી જવું. તો આજે આપણે આ લેખમાં જણાવીશું કે દૂધ ઉકળી ગયા પછી વાસણની બહાર આવી જાય તેનો શું મતલબ થાય છે. પરંતુ મોટાભાગે દૂધ ઉભરાઈ જવું તેવી નાની ઘટનાઓ જાણતા અજાણતા આપણી સાથે થઈ જતી હોય છે અને તેનાથી આપણને અમુક વસ્તુ શુભ સંકેત આપે છે તો અમુક વસ્તુ અપશુભ સંકેત આપે છે. તો ચાલો જાણીએ તેના વિશે. આપણે બધા નાના નાના સંકેતો દ્વારા જાણતા જ હોઈએ કે શુકન અને અપશુકન આપણા શાસ્ત્રોમાં પણ વર્ણવ્ય છે. પ્રાચીન કાળથી જ શુકન અને અપશુકનની માન્યતા ચાલી આવી છે અને જે આજે પણ પ્રચલિત છે. આજે પણ કોઈક એવી ઘટના બની જતી હોય છે તો આપણે એવું કહીએ છીએ કે અપશુકન થઈ ગયું. જેમ કે ઘણીવાર ઘરનું કોઈ સભ્ય બહાર જતું હોય અને આપણને છીંક આવે તો આપણે તેને કહીએ છીએ કે 2 મિનિટ પછી જજો, મને છીંક આવી, ક્યાંક અપશુકન ન થાય. એ રીતે કંઈક ને કંઈક કામને કરતા સમયે નાની મોટી ઘટના બનતી હોય છે. જો આ ઘટનાને આપણે સાચી રીતે સમજીએ તો આપણે ભવિષ્યમાં થનારી ઘટનાને સમજી શકીએ છીએ. એટલે કે ભવિષ્યમાં થનારી સફળતા અને સફળતાઓ વિશે આપણને ખબર પડી જાય છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર આવી બધી ઘટનાઓનો સંબંધ ભવિષ્ય સાથે જોડાયેલો હોય છે. તેવી જ રીતે આજે આપણે દૂધનું ઉભરાવવું તે આપણા માટે શુભ કે અશુભ જાણે તે જાણીશું. દૂધ ઉકળ્યા પછી રસોઈના પ્લેટફોર્મ પર લાગી જવું અથવા ગેસ પર છોટી જવું, આ વાત આમ તો નાની છે પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેનું એક ખાસ મહત્વ છે. શું તમે જાણો છો કે દૂધનું ઉભરાઈ જવું જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે? જો દૂધ ઉકળીને બહાર આવી જાય તો તેને શુભ માનવામાં આવે છે અને ભવિષ્યમાં કોઈ સારા સમાચાર મળવાના છે તેવો સંકેત આપે છે. દૂધ ઉકળવું જોઈએ તે બરાબર છે, પરંતુ ક્યારેક પણ દૂધ બળવું ન જોઈએ, નહીંતર તે આપણા માટે અશુભ સંકેત આપે છે. પરંતુ જો માત્ર દૂધ ઉકળતી વખતે ઉભરાય તો તે આપણને શુભ સંકેતો આપે છે અને આ ઘટનાને ત્યારે જ થાય છે જ્યારે દૂધ ઉકળતું હોય છે ત્યારે ધ્યાન રાખવા છતાં દૂધ ઉકળીને બહાર આવી જાય છે તો અવશ્ય આપણને શુભ સંકેતો મળે છે. દૂધ ઉભરાવાથી ઘર સંબંધિત, બિઝનેસ સંબંધિત, પૈસા સંબંધિત વસ્તુમાં સારા સમાચાર મળવાની સંભાવના વધી જાય છે. આજના આધુનિક યુગમાં આવી વાતોને એક રૂઢિવાદી અને અંધવિશ્વાસ માનવામાં આવે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર પર વિશ્વાસ રાખવાવાળા લોકો માટે આ વાત ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. જેમ દૂધ ઉભરાવાથી આપણને શુભ સમાચાર મળે છે, તેવી જ રીતે જો આપણા ઘરમાં દૂધ ઢોળાય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. તે કોઈને કોઈ પરેશાનીઓની આપણી સામે લડવા લાવીને ઊભી રાખે છે. તેનાથી વેપારમાં ખોટ, ઘરમાં કંકાસ વગેરે જેવા અશુભ કાર્યો થવાનો સંકેત આપે છે. આ બધી વાતોને ઘણા લોકો અંધવિશ્વાસ માને, પરંતુ તેવી નથી. ખરેખર આવી ઘટનાઓ બનવા પાત્ર થાય છે, કેમ કે આપણા શાસ્ત્રોમાં દરેક કાર્યનો કોઈ ને કોઈ શારીરિક અને માનસિક તાગ જોડાયેલો છે. તેનું આપણે એક ઉદાહરણ
ઉદાહરણ જોઈએ। આપણા હિન્દુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે હાથ જોડીને હંમેશા નમસ્તે કરવું જોઈએ। શું તમને ખબર છે કે હાથ જોડીને નમસ્તે શા માટે કરવું જોઈએ? આપણે ત્યાં શા માટે અંગ્રેજોની જેમ ગાલથી ગાલ મેળવીને અથવા હેલો કહીને હેન્ડશેક કરવા માટે નથી કહેવામાં આવ્યું? શા માટે કહેવામાં આવ્યું છે કે બે હાથ જોડીને નમસ્તે કરવું જોઈએ? તે પણ આજ આપણે જાણીશું। આપણું જે જ્યોતિષશાસ્ત્ર આયુર્વેદ શાસ્ત્ર છે તે પ્રાચીન કાળથી ચાલતા આવે છે અને તેનું ખૂબ જ મહત્ત્વ છે। તમે જાણો છો કે આપણા અંગૂઠાની અંદર અને હથેળીમાં એવા પોઈન્ટ્સ આવેલા છે, આપણને બે હાથ જોડીને ત્યારે આપણા હાથની એક્યુપ્રેશર પોઈન્ટ્સ સિસ્ટમમાં પ્રવેશ પ્રેશર આવે છે, એટલે કે દબાણ આવે છે, અને જરૂરી પોઈન્ટ હોય છે તે દબાય છે। તેનાથી આપણા બ્લડનું એક્સ્યુલેશન સુધરે છે અને તે મગજ સુધી લોહીને પહોંચાડવામાં મદદ કરે છે। તેનાથી આપણા મગજની મેમરીને તેજ કરે છે। એટલા માટે આપણા શાસ્ત્રમાં હાથ જોડીને નમસ્તે કરવામાં આવે છે અને આપણું મગજ છે તે ક્રિયાથી તેજ બને છે। એટલા માટે આપણે જો કોઈ વ્યક્તિને મળ્યા હોઈએ તે વ્યક્તિ આપણને લાંબા સમય સુધી યાદ પણ રહે છે તેવું પણ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે। આ પ્રયોગ આજે પણ ખૂબ જ એક્ટિવ છે, કેમ કે આજે બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ ખૂબ જ વધી ગયું છે। આપણા ધર્મમાં અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તે બધું ક્યાંક ને ક્યાંક આપણા સ્વાસ્થ્ય અને વ્યવહારિક જીવન માટે સાથે પણ જોડાયેલું હોય છે। એટલા માટે દૂધ ઉભરાવવું તે આપણા સુખના દિવસો સંકેત આપે છે। તેવી ઘણી બધી નાની નાની વસ્તુઓ છે જે આપણને અશુભ શુભ અને અશુભ સંકેતો આપે છે। અમારો વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।